તો હવે આપણે એક્ટિવિટી 3 માં પેરેગ્રાફ 1 જોઈ લીધો. હવે આપણે પેરેગ્રાફ 2 જોઈએ કે ફર્સ્ટ 5 ડિજિટ ફોર્મ્યુલેસ પેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. શું કહે છે કે ફર્સ્ટ એટલે કે સૌથી પહેલા તો સૌપ્રથમ 5 ડિજિટ એટલે કે મે મુલાકાત લીધી ફોર્મ્યુલેસ પેર બરોબર વિલેજ પેર એટલે કે ગામ મેળાની બિટવીન એટલે વચ્ચે હાલોલ એન્ડ પાવાગઢ એટલે કે હાલોલ અને પાવાગઢ વચ્ચે બરોબર શું થશે તો કે સૌપ્રથમ મે હાલોલ અને પાવાગઢ વચ્ચેના એક ગામ મેળાની મુલાકાત લીધી અથવા મે એક ગામ મેળો જોયો. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા. શું કહે છે કે વી એટલે કે અમે વેન્ટ એટલે કે ગોનું ભૂતકાળ એટલે છે વેન્ટ ગયા બરોબર ધેર એટલે ત્યાં ઇન એન ઓટો રિક્ષા એટલે કે ઓટો રિક્ષા માં ઇન ઓટો રિક્ષા એ શું છે એટલે ઓટો રિક્ષા માં બરોબર અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા. ધેર વેર ટુ સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. શું કહે છે કે ધેર વેર એટલે કે ત્યાં હતા ટુ સ્મોલ ટેમ્પલ એટલે કે બે નાના મંદિરો આઉટસાઇડ એટલે કે બહાર અ સ્મોલ વિલેજ બરોબર એટલે કે બે નાના ગામમાં બરોબર એ નાના ગામની બહાર બે નાના મંદિરો હતા. ત્યાર પછી શું કહે છે તો કે આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. શું કહે છે કે આઈ એટલે હું વેન્ટ એટલે કે ગઈ હતી બરોબર ગોનું ભૂતકાળ છે એટલે ગઈ હતી. ધેર એટલે ત્યાં વિથ એટલે સાથે અને માય પેરેન્ટ્સ એટલે કે મારા માતા પિતા બરોબર હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી. ક્યાં તો કે ગામ મેળા બરોબર જે આ હાલોલ અને પાવાગઢ વચ્ચેનો છે એક ગામ મેળો યોજાયેલો હતો ત્યાં ટીના તેના માતા પિતા સાથે એટલે કે ના પેરેન્ટ્સ સાથે ગઈ હતી. વી રીચ્ડ ધેર ઇન ધ ઇવનિંગ. શું કહે છે કે વી રીચ્ડ રીચ્ડ એટલે પહોંચ્યું બરોબર ત્યાં કોઈ છે અમે પહોંચ્યા ધેર એટલે ત્યાં ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજના સમયે અમે ત્યાં સાંજના સમયે અથવા તો સાંજે